गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे लास्ट लेक्चर नी अंदर चेप्टर कम्प्लीट करीने आया। एना दाखला तमे कर्या हशे, प्रेक्टिस करता रहेजो। हवे आपणे आजे प्रकरण बे परमाणुनुं बंधारण एना विशे समझीशुं। परमाणुनुं बंधारण तमे धोरण 8, 9, 10 नी अंदर ઘણી બધી વાર શીખીને આવ્યા છે કે આપણને એટલી તો ખબર છે કે પરમાણુ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો બનેલો છે। પણ આ બધી માહિતી ક્યાંથી મળી? તો કે માહિતી મેળવવા માટે ઘણા બધા પ્રયોગો થયા। એ બધા પ્રયોગો ઉપરથી અવનવા અવલોકનો આવ્યા અને એ અવલોકનોને આધારે આગળ બીજા નવા નવા પ્રયોગો થતા ગયા અને એમાંથી છેલ્લે પરમાણુ વિશેની માહિતી પ્રાપ્ત થઈ। तो आजना चेप्टरनी अंदर आपणे भी आज आखी वस्तु समझवानी छे के परमाणु अस्तित्व में केवी रीते आया, एना विशे केवी मान्यताओ हती अने हवे एना विशे शुं धारवामां आवे छे। तो सौथी पहेला आपणे तो परमाणु विशे एक बेजिक नॉलेज लई लईए। केवुं कही शकाय के कोई भी द्रव्य होय एनो पायानो घटक कोण? तो के परमाणु। એટલે કે દ્રવ્યનું તમે સતત વિભાજન કરતા જાઓ એટલે સતત દ્રવ્યને તમે કાપતા જાઓ, કાપતા જાઓ, કાપતા જાઓ, કાપતા જાઓ, નાનો ટુકડો મળે એને ફરી કાપો, ફરી નાનો ટુકડો મળે, ફરી કાપો, ફરી નાનો ટુકડો મળે, એમ છેલ્લે જે તમને મળે સતત વિભાજનના અંતે એને આપણે પરમાણુ કહીએ છીએ। એટલે કે પરમાણુનું વધુ વિભાજન થઈ શકતું નથી એવી માન્યતા શરૂઆતમાં હતી। परमाणु ने इंग्लिश में तमने खबर है एटम कहवाय, ATOM ए ग्रीक शब्द है। ग्रीक शब्द एटोमियो पर एटम शब्द उतरी आयो। तो आपने थाय अटोमियो नो मीनिंग शू? तो के अटोमियो मीन्स जेने विभाजित करी शकाय नहीं, एटले के परमाणुओं ने हवे विभाजित करी शकातुं नथी એટલે તેને કીધું અટોમિયો। એટલે જ્હોન ડાલ્ટને પરમાણીય સિદ્ધાંત આપ્યો અને તેમણે પરમાણુને દ્રવ્યના અંતિમ કણ તરીકે ગણાવ્યો। એટલે જ્હોન ડાલ્ટને શું કર્યું? એના ઉપરથી એક પરમાણીય સિદ્ધાંત આપ્યો અને એવું કીધું કે કોઈ બી દ્રવ્યનું વિભાજન કરીએ તો છેલ્લે અવિભાજ્ય કણ એટલે કે અંતિમ કણ પરમાણુ મળે। શું એની આ અભિધારણા સાચી હતી? તો કે ના, આ અભિધારણા એની પાછળથી ખોટી પાડવામાં આવી। નો ડાઉટ કે ડાલ્ટને પ્રયોગો ઉપરથી ઘણા બધા તારણો કર્યા હતા, જેવા કે આપણે કહી શકીએ કે કયા કયા તારણો? તો કે એક જ તત્વના બધા પરમાણુઓ સરખા હોય છે, એના દળ સરખા હોય છે, એના રાસાયણિક ગુણધર્મ સરખા હોય છે, ચોક્કસ માત્રામાં પરમાણુઓ જોડાઈને સંયોજન બનાવે છે। તો કે આ બધી અભિધારણાઓ તમે ડાલ્ટનની 9મા ધોરણમાં શીખીને આવ્યા, પરંતુ એની આ એક જ અભિધારણા કે દ્રવ્યનો નાનામાં નાનો કણ એટલે કે પરમાણુ તેનું આગળ વિભાજન થઈ શકતું નથી એ ખોટી ઠેરવામાં આવી। કેમ? તો જો અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે કે પરંતુ તે પછી થયેલા પ્રયોગો પરથી એવું અવલોકન કરવામાં આવ્યું કે પરમાણુનું વિભાજન થઈ શકે છે અને અવપરમાણીય કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં વિભાજિત કરી શકાય છે। ઓકે, તો પરમાણુનું વિભાજન થઈ શકે છે અને એમાંથી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન મળી શકે છે। હવે આ બધા અવપરમાણીય કણો શોધાયા જેવા કે પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે, એ બધા અવપરમાણીય કણો શોધાયા પછી બી વૈજ્ઞાનિકો સામે કેટલીક સમસ્યાઓ હતી। તો કે કઈ કઈ સમસ્યાઓ હતી? તો આપ્યું છે કે અવપરમાણીય કણોની શોધ પછી પરમાણુની સ્થાયીતા સમજાવવી એ એમના માટે એક મુશ્કેલ ભર્યું હતું। બીજું, એક તત્વથી બીજા તત્વ સાથેની વર્તણૂકની સરખામણી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સાથે કરવી, કે બે તત્વની સરખામણી રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોથી કરવી એ થોડું સમસ્યા હતી। એના પછી આપણને ખબર છે કે પરમાણુઓ જોડાઈને અણુ બનાવે, એટલે કે હાઇડ્રોજનનો એક પરમાણુ હાઇડ્રોજનના બીજા પરમાણુ સાથે જોડાઈને H2 અણુ બનાવે છે। તો આ કેવી રીતે બનાવે છે? તો
तो ये संयोगीकरण थी जुदा जुदा अणुओनी रचना थी जे समझावू मुश्किल हतुं अने छेल्लू परमाणु वडे शोषाता के उत्सर्जन करता विद्युत चुंबकीय विकरण की लाक्षणिकता अने मूळ ने समझावा ए पण थोड़ू अघरू हतुं। एटले के अवपरमाणीय कणोनी कही शकाय के आ बधी समस्याओ रही। ए पछी आपणे जोईए डाल्टनना परमाणु सिद्धांत विशे जणाव, तो कि डाल्टनो सौ प्रथम परमाणु सिद्धांत आप्यो 1908 में। एणे कीधुं परमाणु द्रव्यनो अंतिम कण छे एटले के परमाणु अविभाज्य छे। परमाणु अवपरमाणीय कणो धरावे छे जे धन के ऋण भार धरावे छे, ए तो पाछळथी मालूम पड्युं। डाल्टनो सिद्धांत दळ संचयनो नियम, निश्चित प्रमाणनो नियम अने गुणक प्रमाणनो नियम सरळताथी समजावी शक्यो। હવે અહીંયા તમને એ વાક્ય આપ્યું કે પરમાણુમાં ધન અને ઋણ વિજભાર છે કેવી રીતે ખબર પડી? કેટલીક સમસ્યાઓ તો એ વખતે પણ હતી જ, તો જુઓ છેલ્લા પ્રયોગની અંદર કીધું કે કાચ અથવા એબોનાઇટને રેશમ અથવા તો રૂંવાટીવાળા ચામડા સાથે ઘસવામાં આવ્યા ત્યારે વિદ્યુત ઉત્પન્ન થયો। એટલે કે અત્યાર સુધી એવું માન્યતા હતી કે પરમાણુ તટસ્થ છે। તટસ્થ એટલે કે પરમાણુની અંદર કોઈ વિજભાર નથી, પરમાણુ એ અવિભાજ્ય કણ છે। પણ કાચ અથવા એબોનાઇટને રેશમ સાથે અથવા તો રૂંવાટીવાળા ચામડા સાથે ઘસીએ તો વિદ્યુત ઉત્પન્ન થાય છે। તો વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન થયું? પરમાણુની અંદરથી વિદ્યુત ઉત્પન્ન થયું। જેમ કે તમે આવો જ એક પ્રયોગ કરીને આવો છો કે કાગળના નાના નાના ટુકડા કરો, કાંસકાને કોરાવાળમાં ઘસો અથવા તો ફૂટપટ્ટી પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરાવાળમાં ઘસીને કાગળના ટુકડા સાથે લઈ જાઓ, શું થાય? તો કે કાગળના ટુકડાઓ એની સાથે આકર્ષાય છે। તો આવું કેમ થયું? તો આ બધા કારણોની સાથે એક જ વસ્તુ જવાબદાર છે કે જ્યારે તમે કાચ અથવા તો એબોનાઇટને રેશમ કે રૂંવાટીવાળા ચામડા સાથે ઘસો, યા તો કાંસકા અને પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને વાળ સાથે ઘસો કોરા વાળ સાથે, તો એમાં વિદ્યુત ઉત્પન્ન થાય। વિદ્યુત એટલે વીજભારની આપલે થાય। તો આ વીજભારની આપલે થાય એટલે વિરુદ્ધ વીજભારવાળા કણો એકબીજાને આકર્ષે। એટલે આપણને એવી ખબર પડી કે પરમાણુની અંદર અલગ અલગ વીજભાર ધરાવતા બીજા કણો હોઈ શકે। એટલે એના ઉપરથી હવે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ થઈ। તો ઇલેક્ટ્રોનની શોધ માટે આપણે એવું કહી શકાય કે જેને કેથોડ કિરણ નામ આપ્યું, એ કેથોડ કિરણની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તેના માટે કેથોડ વીજભાર નળી એટલે શું જોઈએ, એનું રચના અને ઉપયોગ જોઈએ। તો લખ્યું છે કેથોડ કિરણ વીજભાર નળી, એની અંદર જુઓ તમને અહીંયા આગળ શૂન્યાવકાશ પંપ આપ્યો છે। એટલે કે આ કેથોડ વીજભાર નળી છે, એમાંથી શૂન્યાવકાશ ઉત્પન્ન કરવામાં આવે। એક બાજુ એનોડ હોય ધન વીજભારિત, એક બાજુ કેથોડ હોય ઋણ વીજભારિત। આ બંને પ્લેટ અહીંયા મૂકી દીધી હોય એનોડ અને કેથોડની, એને બાહ્ય પરિપથમાં ઊંચા વોલ્ટેજ સાથે જોડવામાં આવે, તો અહીંયા આપ્યું છે આપણને આ રીતે એની રચના હોય। હવે અહીંયા આપ્યું છે કે કેથોડ વીજભાર નળી એ કાચની બનેલી છે, તેમાં ધાતુના બે ટુકડા એટલે કે વિદ્યુત ધ્રુવ કહે છે એનોડ અને કેથોડ, આ વિદ્યુત ધ્રુવને સીલ કરેલા હોય છે। હવે એમાં નળીઓમાં નીચા દબાણ કરીને ઊંચા વોલ્ટેજ પસાર કરીને વાયુમાંથી વિદ્યુત વીજભાર ઉત્પન્ન કરવામાં આવે છે અને એમાંથી કેથોડ કિરણો મેળવવામાં આવે છે। એટલે આ રીતે કેથોડ કિરણો આપણે મેળવ્યા। હવે આ કેથોડ કિરણો જે આપણે મેળવ્યા એના પરિણામો એટલે કે આ પ્રયોગના સારાંશ શું હતા? તો પહેલું આપ્યું છે કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય અને એનોડ તરફ જાય। એટલે સમજો કેથોડ કિરણો ક્યાંથી જાય? તો કે અહીંથી એનોડ તરફ જાય, રાઈટ? હવે બીજી વસ્તુ કે અહીંયા કેથોડ કિરણો ઉત્પન્ન થયા એ ખબર કેવી રીતના પડે? તો આ પ્રયોગની અંદર
અહીંયા પાછળ પ્રસ્ફુરણ પડદો હોય, એટલે જેવા કેથોડ કિરણો એની સાથે અથડાય ને એટલે એક ચમકારો ઉત્પન્ન થાય, અને ચમકારો ઉત્પન્ન થાય એના ઉપરથી ખબર પડે કે અહીંયાથી કોઈ કિરણ ઉત્પન્ન થયા અને અહીંયા ઘડી અથડાયા. એટલે કેથોડ કિરણો ક્યાંથી ક્યાં જાય, તો કે કેથોડથી એનોડ તરફ જાય છે. બીજું, આ કિરણો પોતે દ્રશ્યમાન નથી એટલે દેખાતા નથી, તો કેવી રીતના ખબર પડે? તો મેં તમને સમજાવ્યું એ રીતે કે તેમની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થની મદદથી જાણી શકાય. એવા પદાર્થને સ્ફુર્દીપ્ત અથવા પ્રસ્ફુરણ પદાર્થ કહે છે કે જ્યારે આ કિરણો એના ઉપર અથડાય ત્યારે પદાર્થ ચળકે છે. આપણા બધાના ઘરમાં ટેલિવિઝન તો છે જ, એ ટેલિવિઝન પર પિક્ચર ટ્યુબ આવે, એ જૂના જમાનાની અંદર જે બોક્સ આવતા હતા એમાં પિક્ચર ટ્યુબ હતી. એ પિક્ચર ટ્યુબ એટલે કે શું, તે કેથોડ કિરણની ટ્યુબ હોય છે, અને ટીવીના પડદા પર લગાડી સ્ફુર્દીપ્ત અથવા તો પ્રસ્ફુરણ પડદાને લીધે એ જ્યારે એની ઉપર અથડાય એટલે તમને પિક્ચર જોવા મળે, તો ત્યાં ઘડી એનો ઉપયોગ થતો હતો. બીજું કે વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે. એટલે કે જો તમે ચુંબકીય ક્ષેત્ર આપી દો તો એ વિચલન પામે, એ સીધી રેખામાં ગતિ કરે નહીં, વિચલિત થઈ જાય. એના પછી આપ્યું છે, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક કહેવાય, તો કે ઋણ વીજભાર ધરાવતા કણો જેવી હોય. એટલે કેથોડ કિરણો કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. આથી આ કેથોડ કિરણોને શું નામ આપવામાં આવ્યું? ઇલેક્ટ્રોન નામ આપવામાં આવ્યું. અને છેલ્લો મુદ્દો, કેથોડ કિરણોની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવોના પદાર્થો પર અને કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતો નથી. આથી આપણે એમ તારણ કાઢી શકીએ કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટક કણો છે. એટલે કહી શકાય કે દરેકે દરેકમાં ઇલેક્ટ્રોન તો રહેલો જ છે. તો એની લાક્ષણિકતા હતી ખાલી સમજવા માટે. હવે નાના પોઈન્ટ અહીંયા આપ્યા છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર જણાવો. આપણને એટલી ખબર પડે કે ઇલેક્ટ્રોનના વીજભારને કુલમ વડે દર્શાવાય, કે એનો એકમ કેવો કુલમ, અને એને ઈ વડે દર્શાવાય. ઇલેક્ટ્રોનનું દળ કેજીમાં મપાય અને એને એમઈ વડે દર્શાવાય. તો અહીંયા તમને ગુણોત્તર આપ્યો છે ઈ અપોન એમઈ, અને ગુણોત્તર આવે છે 1.7528×10^11 કુલમ પ્રતિ કેજી. આપણને એટલી ખબર છે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર −1.6022×10^-19 કુલમ, આ એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર બતાવે છે. એક માર્ક માટે યાદ રાખવા જેવો પ્રશ્ન. ઇલેક્ટ્રોનનું દળ યાદ જ રાખવાનું. ઇલેક્ટ્રોનનું દળ 9.1094×10^-31 કેજી. તો આ તમારે આ બે એકમોની કિંમતો ધ્યાન રાખવી પડશે. હવે છેલ્લે જોઈએ, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ? તો કે પ્રોટોન ધન વીજભાર ધરાવતા કણો છે અને તેમને કેનાલ કિરણો કહે છે, જ્યારે ન્યુટ્રોન વીજભાર રહિત છે એટલે કે તટસ્થ છે, અને તેની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો કે આ પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ માટે તમારે આટલું ધ્યાન રાખવું પડશે. આ બધું બેઝિક હતું, આ બધામાંથી એક એક પગના પ્રશ્ન પૂછી શકાય પરંતુ ડિટેલ ના આવે. હવે આપણે ધીરે ધીરે પરમાણુના નમૂના વિશે સમજીશું, એટલે કે એમાં થોમ્સનનો પરમાણ્ય નમૂનો જોઈશું, રુથરફોર્ડનો પરમાણ્ય નમૂનો જોઈશું, નીલ્સ બોરનો પરમાણ્ય નમૂનો જોઈશું, એ બધાની મર્યાદા વિશે સમજીશું. જે તમે 9મા ધોરણમાં શીખીને આવ્યા છો એ જ વસ્તુનો અભ્યાસ હવે અગાઉના લેક્ચરમાં આપણે કરીશું. તો આ બેઝિક ઇન્ફોર્મેશન હતી, એ શાંતિથી સમજી લેજો. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ. થેન્ક યુ.